जो आ वाई बराबर एक्स स्क्वेर नवमो दाखलो आपणे एक थी अने आठ दाखला गण्या गण्या आगळ एक थी आठ पती गया आजे नौ दस अगियार बार अने तेरा पूरा कर दईए तो नवमो परवलय वाय बराबर एक्स स्क्वेर अने आ रेखा छे वाय बराबर मोड एक्स वडे आवृत प्रदेशनुं क्षेत्रफळ शोधो। तो पहला तो आ जे छे एक्स स्क्वेर वाळो परवलय छे एटले ऊभो परवलय होय ए वाई अक्ष प्रत्ये सममित परवलय छे अने आ वाय बराबर मोड एक्स छे એટલે કે પ્લસ ઓર માઇનસ એક્સ કહેવાય જે ઉગમ બિંદુમાંથી પસાર થતી કિરણ યુગમાં છે। કઈ રીતનું કિરણ યુગમાં છે એ આપણે સમજીએ। મોડ છે જુઓ, પહેલાં તો આની આકૃતિ एक्स अक्ष वाई अक्ष आ एक्स स्क्वेर वालों परवलय एटले आ ऊभो परवलय जे आ पांख्यू होय एज प्रमाणे आ पांख्यू आवे। आ एक्स स्क्वेर वालों परवलय वाई बराबर एक्स स्क्वेर पछी वाई बराबर मोड एक्स आपणे 11 में तमे दोर्युं हतुं आम किरण युगमां आमां बे पांख्या पड़े। आ एक्स धन पांख्यू होय अने आ एज प्रमाणे अहीं ऋण पांख्यू આ ઉગમ બિંદુ તો આ આપણે છેદ બિંદુ ગમે તે આ અને આ બે શોધવું પડે। જેટલો આ ભાગ છે આ જેટલો ભાગ છે એટલો જ આ ભાગ હોય, બે ભાગ એક જ સરખા। તો પહેલાં આપણે આ છેદ બિંદુ શોધી નાખીએ તો વાય બરાબર એક્સ સ્ક્વેર અને વાય બરાબર એક્સ આ બેનું છેદ બિંદુ અહીં વાયની કિંમત સરખાવીએ તો એક્સ સ્ક્વેર બરાબર એક્સ એક્સ કોમન નીકળે તો કાં તો એક્સ બરાબર ઝીરો કે એક્સ બરાબર એક। જો એક્સ ઝીરો હોય તો ગમે ત્યાં અહીં કાંઈ ગમે ત્યાં મૂકો તો વાય ઝીરો એટલે કે એક ઝીરો ઝીરો, અને જો એક્સ વન હોય અહીં વન મૂકો તો વાય પણ વન એટલે કે વન વન। તો અહીં આ બે ટુકડા સરખા હોય આ અને આ, એ જ પ્રમાણે આ છેદ બિંદુ શોધો ને તો બીજા ચરણમાં આવે એટલે માઇનસ વન વન આવશે। તમારે અહીં ધારો કે વાય બરાબર માઇનસ એક્સ વાળું લેવું હોય તો આ બીજા ચરણમાં હોય એટલે આવું આવે છેદ બિંદુ। તો અહીં માગેલ ક્ષેત્રફળ એ બરાબર ટુ આઈ, આ અને આ બે સરખા છે અને આઈ કહીએ એટલું ને એટલું આ હોય એટલે ટુ આઈ, જ્યાં આઈ પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે એની રેન્જ હું ઝીરોથી વન લઉં છું, ઝીરોથી વન વાય ડીએક્સ, પણ વાયની બે કિંમતો છે અહીં, વાયની બે કિંમત છે વાય બરાબર એક્સ ને વાય બરાબર એક્સ સ્ક્વેર। જ્યારે વાયની બે કિંમત હોય એટલે બેની બાદબાકી કરવાની એક્સ માઇનસ એક્સ સ્ક્વેર, આ એક્સનું એક્સ સ્ક્વેર બાય ટુ આનું એક્સ ક્યુબ બાય થ્રી, પહેલાં એક્સની જગ્યાએ વન મૂકો તો વન બાય ટુ, અહીં વન મૂકો તો વન બાય થ્રી, ઝીરો મૂકો એટલે બંને ઝીરો થાય, આ ત્રણ દુ છ લસા ત્રણમાંથી બે જાય એટલે એક વન બાય સિક્સ આઈ, માટે માગેલ ક્ષેત્રફળ એ બરાબર ટુ આઈ,
એટલે બે ગુણ્યા વન બાય સિક્સ એટલે કે વન બાય થ્રી આટલા ચોરસ એકમ આ ક્ષેત્રફળ આટલું આવે. ધારો કે કોઈ અહીં બાદબાકી ઊંધી કરી હોય, પહેલાં એક્સ સ્ક્વેર ને પછી એક્સ લખ્યું હોય, તો અહીં માઇનસ વન બાય સિક્સ આવે, તો અહીં મોડમાં લખો એટલે પ્લસ થઈ જાય, એટલે ક્ષેત્રફળ હંમેશા ધન હોય. એ જ પ્રમાણે એના પછી દસમો દાખલો જુઓ. એમાં વક્ર એક્સ સ્ક્વેર બરાબર ફોર વાય, આ પરવલય છે, ઊભો પરવલય, અને રેખા એક્સ બરાબર ફોર વાય માઇનસ ટુ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો જુઓ, આ આકૃતિ દોરવા આપણે, આ તો પરવલય છે ને, આ રેખા છે, તો ખ્યાલ આવી ગયો આ ઊભો પરવલય છે એક્સ પરવાળો. તો પહેલાં આપણે હવે ડાયરેક્ટ લખીએ છેદ બિંદુ શોધીએ. તો અહીંથી હું વાયને કરતાં બનાવું, અહીંથી એક્સ સ્ક્વેર બરાબર ફોર વાય માટે વાય બરાબર એક્સ સ્ક્વેર બાય ફોર. એ જ રીતે અહીં એક્સ બરાબર ફોર વાય માઇનસ ટુ, તો અહીંથી વાયને કરતાં બનાવો તો એક્સ પ્લસ ટુ બાય ફોર. એક્સ પ્લસ ટુ બાય, હવે વાયનો લોપ કરતાં, વાયનો લોપ કરતાં તો એક્સ સ્ક્વેર બાય ફોર બરાબર એક્સ પ્લસ ટુ બાય ફોર. ફોર નીકળી જાય સામસામે, અહીં બે એકા બે આવા આવ્યો પડે, એટલે કે એક્સ બરાબર બે કે એક્સ બરાબર માઇનસ એક. જો એક્સ માઇનસ એક હોય, અહીં એક્સની જગ્યાએ માઇનસ એક મૂકો, અહીં કાંઈ ગમે ત્યાં મૂકો ચાલે, તો વન બાય ફોર માટે એક છેદ બિંદુ માઇનસ વન ને વન બાય ફોર મળ્યું. જો એક્સ બે હોય, અહીં બે મૂકો, બેમાંથી ગમે તે જગ્યાએ, તો વાય વન થાય, માટે બીજું છેદ બિંદુ ટુ અને વન મળ્યું. નામ આપવું હોય તો એન બી આપો તોય ચાલે, પિન ક્યુ આપો તોય ચાલે નામ. તો હવે આપણે એક તો પરવલય છે એક્સ સ્ક્વેરવાળો પરવલય, તો આકૃતિ દોરીએ. આ એક પરવલય, બીજું આ રેખા છે, રેખા ક્યાંથી પસાર થાય તો આપણે છેદ બિંદુ શોધીએ, માઇનસ વન ને વન બાય ફોર એટલે આ બાજુ આવે, બીજા ચરણમાં આવે. આ માઇનસ વન અને વન બાય ફોર આ બીજા ચરણમાં, બે એક એટલે પહેલું ચરણ, આ બે ને એક એટલે ગમે ત્યાં આટલે લગભગ અટકડે, આ પહેલું ચરણ. આમાંથી પસાર થતી આ રેખા, હવે એને આ પરવલય નામ આપવું હોય તો આપી દેવાનું. અહીં વાય બરાબર એક્સ સ્ક્વેર બાય ફોર લખો તોય ચાલે, અથવા ફોર વાય બરાબર એક્સ સ્ક્વેર, આ પરવલય એને કીધો. આ રેખા, આ બે વચ્ચેનો ભાગ આ છે, આ ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો જો આ વાય અક્ષ છે ને, એ બે ટુકડા કરે, તો વાય અક્ષને સાપેક્ષ અઘરું પડે, એના કરતાં એક્સ અક્ષને સાપેક્ષ શોધીએ, એટલે આ માઇનસ વનથી બે રેન્જ લઈ લઈશું ડાયરેક્ટ, તો માગેલ ક્ષેત્રફળ એ બરાબર મોડ આઈ, જ્યાં આઈ એ થી બી વાય ડીએક્સ, એક્સ અક્ષને સાપેક્ષ શોધીએ, એ થી બી એટલે માઇનસ વનથી ટુ, વાયની બે કિંમતો છે, એક તો આ રહી એક્સ પ્લસ ટુ બાય ફોર અને બીજું એક્સ સ્ક્વેર બાય ફોર. આ બે વાયની કિંમત, બે કિંમત હોય એટલે બેની બાદબાકી કરવાની. આમાંથી વન બાય ફોર બહાર નીકળે, એક્સ પ્લસ ટુ માઇનસ એક્સ સ્ક્વેર, એક્સનું એક્સ સ્ક્વેર બાય ટુ, આનું ટુ એક્સ,
आनु एक्स क्यूब बाय थ्री। जो पहला आपणे बे लखीए, बे लखीए एटले चार थाय, चार भाग्या बे, अहीं चार, अहीं बे एटले आठ भाग्या त्रण। माइनस वन मूको तो माइनस वन नो वर्ग वन, अहीं माइनस वन मूको तो माइनस टू, અને પ્લસ વન થઈ જાય। આ ચાર ને બે છ તમારે જે રીતે સાદુરૂપ આપવું હોય, આ માઇનસ વન બાય ટુ, પ્લસ ટુ અને માઇનસ વન બાય થ્રી। જો છ તરી અઢાર, અઢારમાંથી દસ જાય, આઠ જાય એટલે દસ, હજી લસા લઈએ, ત્રણ દુ છ લસા આવે, ત્રણ દુ છ, તો આને બે વડે ગુણો તો વીસ, અને ત્રણ વડે ગુણવાના, અને છ વડે એટલે છ દુ બાર, અને અહીં બે, આ છ ચોક ચોવીસ, આ આમાંથી આ જાય એટલે દસ, દસ ને વીસ ત્રીસ, ત્રીસમાંથી ત્રણ જાય એટલે સત્યાવીસ, હજી અને ત્રણ વડે નવ તરી સત્યાવીસ અને આઠ તરી ચોવીસ, માટે માગેલ ક્ષેત્રફળ એ બરાબર નવ ભાગ્યા આઠ ચોરસ એકમ, આટલું એનું ક્ષેત્રફળ આવે। એના પછી અગિયારમો, એમાં વક્ર વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ અને રેખા એક્સ બરાબર ત્રણ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ। તો જુઓ, આ વક્ર વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ, આ વાય સ્ક્વેર વાળો પરવલય છે એટલે આ આડો પરવલય, આ વાય સ્ક્વેર વાળો પરવલય એટલે આડો, બે પાંખ્યા અરખા, ઉગમ બિંદુ શીર્ષ, અને એક્સ બરાબર ત્રણ એટલે આ શિરો લંબ રેખા, આ ત્રણ જીરો, આની વચ્ચેનો આ ભાગ જે છે આ જેટલો ઉપર છે એટલો જ અહીં નીચે હોય, અહીં માગેલ ક્ષેત્રફળ એ બરાબર ટુ આઈ, જ્યાં આઈ પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ। એટલે કે હવે સીધું લખીએ, જીરોથી ત્રણ વાય ડીએક્સ, જીરોથી ત્રણ, અહીં વાય સ્ક્વેર બરાબર ફોર એક્સ આપ્યું છે તો વાય બરાબર ટુ રૂટ એક્સ, ટુ બાર નીકળી જાય, આ એક્સની વન બાય ટુ, એક્સની થ્રી બાય ટુ અપન થ્રી બાય ટુ, એટલે કે ફોર બાય થ્રી, એક્સની જગ્યાએ ત્રણ મૂકો પછી જીરો, આ થ્રી રૂટ થ્રી કહેવાય, ત્રણની એક ઘાત ને ત્રણની વન બાય ટુ, ત્રણ ત્રણ ગયા એટલે ફોર રૂટ થ્રી, માટે માગેલ ક્ષેત્રફળ ટુ આઈ, એટલે આને બે વડે ગુણો તો આઠ રૂટ થ્રી, આટલા ચોરસ એકમ આ ક્ષેત્રફળ આપવું આવે, આઠ રૂટ થ્રી ચોરસ એકમ।